લોકડાઉનના સમયમાં ધાનેરા તાલુકાના કોટડા ધાખા ગામમાં પીવાના પાણીની સમસ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે સરકાર ઘરેથી બહાર ન નીકળવા માટે અપીલ કરી રહી છે અને ઘરે રહો, સુરક્ષિત રહો તેવા નાંદ સાથે જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ ઘરે બેઠા મળી રહે તે માટે તંત્ર દિવસ રાત એક કરી યોગ્ય વ્યવસ્થા માટે કામ કરી રહ્યું છે. જોકે ધાનેરા તાલુકાના કોટડા ધાખા ગામના લોકો લોકડાઉન સમયે પણ ઘરની બહાર નીકળવા ઉપર મજબૂર બન્યા છે. કોટડા ધાખા ગામમાં છેલ્લા 4 દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. આ ગામમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આશરે 50-60 જેટલા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, એટલે ઘરે જ રહેવા માટે કડક સૂચના અપાઈ છે. જોકે કેટલાક પરિવારના સભ્યો પીવાના પાણી માટે બહાર આવી રહ્યા છે. ગામમાં પંચાયતની બોરવેલની મોટર બગડી જતા 4 દિવસથી ગામમાં પાણી આવતું નથી, જેથી ગૃહિણીઓ ગામમાં ટેન્કર આવે એટલે પીવાનું પાણી મળવા લાઇનમાં લાગી જાય છે. 4 દિવસથી ગુરુવારથી પાણી આવતું નથી અને કોરોના વાયરસને લીધે ક્યાંય જવાનું નથી, કારણ કે બધા લોકો ટોળે વળી જાય છે. છતાં પણ પાણી મેઇન જરૂરિયાત પાણીની છે અને પાણી ન આવે તો લોકોને જવું પડે બહાર પીવા માટે, તો જોઈએ જ ને, નાવા ધોવા ચાલે પણ. એટલા માટે ટેન્કર બોલાવ્યું છે, પણ લોકોની બહુ ટ્રાફિક રહે છે એટલા માટે. કોરોના વાયરસને લીધે બધાને સુરક્ષિત રીતે ઘરે રહેવાનું હોય છે, છતાં પણ લોકોને પીવાને પાણીની જરૂરિયાતને લીધે બહાર નીકળવું પડે છે. તેથી એવી મારી નમ્ર વિનંતી છે, અઠવાડિયે અઠવાડિયે પાણીની રોજે રોજ અઠવાડિયે અઠવાડિયે પાણીની પ્રોબ્લેમ થાય છે અને આવડા મોટા ગામની અંદર પાણી પીવા માટે તો જોઈએ જ. પીવાના પાણીની વ્યવસ્થા કરવી પંચાયતની જવાબદારી હોય છે, પરંતુ કોટડા ધાખા ગામના સરપંચ પંચાયતમાં નાણાં ન હોવાથી આ સમસ્યા સર્જાઈ હોવાનું જણાવી રહ્યા છે. અગાઉનું મોટર રિપેરિંગનું બિલ બાકી હોવાથી બોરવેલની મોટર રિપેરિંગ માટે દુકાનદાર પણ ના પાડી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે. પાણીની સમસ્યા સાહેબ, પાણી પીવામાં, અરે ભાઈ બોર બંધ રહે, મોટર બંધ રહી ગઈ ભાઈ, બિલમાં પેલો સાધુ સાચી જ નહીં, કર્મચારીઓના બિલ છૂટતો નથી, અથડાથી આવતા નહીં, ત્યારે સાધારણથી એમને દીધા વગર એ વારંવાર આવે, વારંવાર એમ બિલ કોણ ચૂકવે? મારા જોડે કોઈ છે નહીં, ચેકબુક કર્યા પાણી, એ ચેક આવે તો મોડે બિલ આવી ગયું તો આ બિલ આ સાધુ સાહેબ કોમ, નકર બિલ દીધા વગર કોઈ કરવા આવતા નથી. આ વાતે છે. તમે ફોન બીજો કર્યો ખરી તલાટી સાહેબ ને, ટીડીઓ સાહેબ ને ફોન કર્યો? શું કીધું સાહેબ? હોય સાહેબ એના પાસે કે હું હમણાં કે હેવ ને ભાઈ હોય હાજરમાં, હું ચો હાલો પછી ક્યાં રહ્યું એમ કીધું. કેટલા દિવસથી સમસ્યા પાણીની? પૈસા ના કારણે નથી થતું, કામ નહી થતું હોય, કર્મચારી પૈસા હાલતા નથી, પંચાયત પૈસા નથી, પૈસા નહીં હાલતા, એટલે આ સાહેબ પૈસા દીધા વગર પેલા ધણી નથી આવતા ખોલવા, ખોલતા નથી, પૈસા છૂટતા આગળના કરંટો લાઠી બધા આવી ખોલે. આ વાત છે. લોકડાઉન વચ્ચે કોટડા ધાખા ગામના લોકો પીવાના પાણીને લઈ નજીકના ખેતરો સુધી પહોંચી રહ્યા છે. જોકે કોરોના વાયરસના ડરના કારણે ખેડૂતો પીવાનું પાણી પણ ભરવા આપતા નથી. સ્થાનિક દૂધ ડેરીના મંત્રી દ્વારા ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે ગ્રામજનો સોશિયલ ડિસ્ટન્સ રાખી લાઇનમાં ઉભા રહી પાણી મેળવી રહ્યા છે. કોટડા ધાખા ગામમાં આવેલ પીવાના પાણીની ભૂગર્ભ ટાંકીમાં પણ 3-4 ફૂટ કાદવ જામી જતા ગામના લોકો આરોગ્ય બાબતે પણ ચિંતામાં મુકાયા છે. સફાઈ બાબતે પણ કોટડા ધાખા પંચાયત નિષ્ફળ સાબિત થઈ છે. આથી હું કોટડા ધાખા તરફથી આજે 4-5 દિવસથી અમારા ગામમાં પાણી આવતું નથી. મોટર બળી જવાને કારણે ગામમાં 4-5 હજારની વસ્તી ધરાવે છે, પાણી આવતું નથી. હાલમાં કોરોનાના વાયરસને લીધે ગામમાં ઘેર ઘેર રહેવાનો આદેશ છે, તે છતાં આ વ્યવસ્થા પંચાયતને કરવાની હોય છે. છતાં પણ હું અમારી મંડળી કોટડા ધાખા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરફથી પાણીનું ટેન્કર મંગાવી અને માણસોને પાણીની સગવડ કરી આપું છું, તો સત્વરે અમારી ગામમાં પાણીની સગવડ થાય તે બદલ હું તેમને પ્રાર્થના કરું છું. કોરોના પૂરા દેશની અંદર મારામારીના માં ચાલી રહ્યો છે, તો અમારા ગામની અંદર છેલ્લા 4 દિવસથી અંદર પાણી નથી આવતું
અને હું અગાઉ પણ પાણી જોયું કે ગારો કેવી રીતે આવે છે, તો આ અત્યારે અમે જોયું આ સફાઈના ઝુંબેશમાં અમે મારામારીમાં ચાલી રહ્યા છીએ, તો ટાંકાની અંદર 2-2 ફૂટ ગારો પડ્યો છે, તો પાણી માણસોને પીવા લાયક, તો ઢોરોને પીવા લાયક ને માણસોને પીવા લાયક નથી. તો આવામાં સરકાર જાગતી નથી, અને સરકારનો જે લાગતા વળગતા તંત્રને હોય આવી અને સાફ સફાઈ કરી, અને મોટર પણ બળી ગયેલી છે એ પણ રિપેરિંગ નથી કરતા 4 દિવસથી. તો લોકો ગામડાવાળા એમના વાસણ લઈ અને આજુબાજુના કૂવા ઉપર જઈ રહ્યા છે, તો જે આ તંત્ર જે લાગતું વળગતું હોય એમણે આવી અને સત્વરે આ તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા ચાલુ કરી અને સાફ સફાઈ કરવી. કોટડા દાખા ગામના ગ્રામજનો ખોરાક માટે નહીં પણ પીવાના પાણી માટેની માંગ કરી રહ્યા છે. સ્થાનિક પંચાયત પાયામાલ હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. ધાનેરા તાલુકાની પંચાયતનો વહીવટ કેવો ચાલી રહ્યો તે અત્યારે તો ધાનેરા તાલુકાના દાખા ગામની પરિસ્થિતિ જોતા જ જણાઈ રહ્યું છે.